આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અત્યાર સુધી સવાલ શું ભણ્યા તો ગયા વીક ની અંદર આપણે બંધારણનો અર્થ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા ભણેલા ત્યાર પછી આપણે આમુખનો અર્થ અને તેનું મહત્વ ભણ્યા છે આમુખના આધારસ્તંભોનો અભ્યાસ કર્યો લોકશાહી સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આના સિવાય પણ એના મહત્વના આધારસ્તંભો છે પણ આપણે આ ત્રણની ચર્ચા કરી હતી હવે આગળ જઈએ તો આગળનો સવાલ છે બંધારણની લાક્ષણિકતાઓ જણાવો તો બંધારણની ટોટલ 14 લાક્ષણિકતાઓ છે જેમાં આજે શક્ય એટલી વળો આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું પહેલું છે બળો લિખિત દસ્તાવેજ ભારત એક લોકશાહી દેશ છે ભારત એક લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશ માટે બળો લોકો વડે લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા ઓલ ધ પીપલ બાય ધ પીપલ એન્ડ ટુ ધ પીપલ ફ્રોમ ધ ડેમોક્રેસી આવી સૂચન કરનારા અબ્રાહમ લિંકન તો આ લોકશાહી દેશની વાત કરીએ તો વિશ્વની અંદર જેટલા લોકશાહી દેશો છે આ બધા લોકશાહી દેશોની અંદર એક બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને બીજું ઇઝરાયલ આ દેશોને બાદ કરતા આ દેશોના અપવાદ સિવાય વિશ્વની અંદર જેટલા લોકશાહી દેશો છે એ બધા જ દેશોનો જે બંધારણ છે એ બંધારણ કયા સ્વરૂપે છે લિખિત સ્વરૂપે લખાયેલું છે અને એટલું જ નહીં ભારતની ભારતનો જે ઇતિહાસ જોઈએ આ ઇતિહાસને ધ્યાનમાં લેતા ભારતના બંધારણના જે ઘડવૈયાઓ છે એ ઘડવૈયાઓના સૂચન પ્રમાણે આપણા બંધારણને લિખિત સ્વરૂપે રાખવાનું વધુ પસંદ કરવામાં આવ્યું અને વિશ્વનું એક સૌથી મોટું લિખિત બંધારણ તરીકે આપણો ભારતીય બંધારણ અમલમાં આવેલ 26 જાન્યુઆરી 1950 વિચાર કરો બાળકો આ બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમયગાળો લાગેલો છે એટલે વિશ્વનું સૌથી મોટા બંધારણ તરીકે આપણે એની ગણના થાય છે જે કયા સ્વરૂપે છે લિખિત સ્વરૂપે છે બીજું છે બંધારણનું કદ તો શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાયું શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાયું ને ત્યારે બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા ટૂંકમાં લખું છું અનુ કરીને અનુચ્છેદ કેટલા હતા 295 બરાબર શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાયું ત્યારે અનુચ્છેદ 295 હતા અને 8 પરિશિષ્ટો હતા કેટલા પરિશિષ્ટો હતા 8 પરંતુ આપણા બંધારણ એ પરિવર્તિત છે અને બંધારણની જે અનુચ્છેદ છે 368 એ 368 આપણને એવું કહે છે કે બંધારણમાં જરૂરી સુધારા વધારા કરી શકાય છે અને એટલા માટે સમય અંતરે આપણા બંધારણમાં જો કોઈ એવો બાબત આવે એવી જોગવાઈ આવે એવો કાયદો આવે એવી સ્થિતિનું નિર્માણ થાય એવો બનાવની મળકો નિર્માણ થાય ત્યારે આ અનુચ્છેદનો ઉપયોગ કરીને આપણે બંધારણમાં શું કરીએ છીએ સુધારો દાખલા તરીકે બાળકો આમુખમાં 42મો સુધારો એટલે કે 1976માં આપણે બિન સાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દ ઉમેરેલા હતા તો બાળકો એક સુધારો થઈ ગયા તો આ રીતના શરૂઆતમાં જ્યારે આપણો બંધારણ ઘડાયું ત્યારે ટોટલ અનુચ્છેદ 295 હતા 8 પરિશિષ્ટો હતા પણ આજે વર્તમાન સમયની વાત કરીએ તો ભારતનું બંધારણ કેટલા ભાગોમાં વહેંચાઈ ગયું 22 ભાગોમાં આ યાદ રાખજો કેટલા ભાગોમાં 22 ભાગોમાં વહેંચાયેલું છે અને કેટલા અનુચ્છેદ છે 395 શરૂઆતમાં જ્યારે આપણે બંધારણ ઘડ્યું શરૂઆતમાં બાળકો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જ્યારે અમલમાં આવ્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા 295 અને સુધારા વધારા થઈને આજે કેટલા અનુચ્છેદ છે 395 શરૂઆતમાં કેટલા પરિશિષ્ટો હતા 8 પરિશિષ્ટો છે આજે કેટલા છે 12 પરિશિષ્ટો છે કારણ કે જેમ સુધારા વધારા થાય છે એમ આપણું બંધારણ વિસ્તૃત થતું જાય છે 295 ના અનુચ્છેદ કેટલા થયા છે 395 અને કેટલા પરિશિષ્ટો છે 12 જો તમને એવો સવાલ પૂછાય ને કે વર્તમાન સમયનું બંધારણનું કદ જણાવો તો તમારે આ લખવાનું 395 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટો જે 22 ભાગમાં વહેંચાયેલો છે અને જ્યારે તમને સવાલ એમ પૂછાય બંધારણની રચના થઈ એ સમય દરમિયાન
બંધારણનો કદ કેવો હતો તો 295 અણુ છે અને 8 પરિશિષ્ટો આ બંધારણમાં કેન્દ્રો અને રાજ્યોની શાસન વ્યવસ્થા તેમના આધારસ્તંભો લોકોના મૂળભૂત હક્કો અને તેની ફરજો આપણને મૂળભૂત 6 અધિકારો આપ્યા છે 6 હક્કો આપ્યા છે બરાબર જે આપણે આવતા સોરી આવતા ચેપ્ટર ની અંદર ચેપ્ટર નંબર 9 માં આપણે અભ્યાસ કરવાના છે મૂળભૂત હક્કોનો પણ અભ્યાસ કરવાના છે આપણી ફરજો પણ છે એઝ અ ઇન્ડિયન બાળકો નાગરિક તરીકે ભારતના એક નાગરિક તરીકે તમારું શું કર્તવ્ય હોય છે તમારી શું ફરજ હોય છે એનો અભ્યાસ એટલે ફરજો આપણી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્ર ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અથવા નગરપાલિકા મહાનગરપાલિકા મેગા સિટી એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લઘુમતીઓ હોય પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે આપણો જે બંધારણ છે આ બંધારણમાં એનું કદ તો ખરા જ પણ બંધારણમાં કઈ કઈ બાબતોનું વિસ્તૃતપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તો આ બધી બાબતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા કઈ રીતના ચાલશે દેશના આધારસ્તંભો કે જેના પર આ દેશની ઇમારત ચણાઈ છે તે લોકોના મૂળભૂત હક્કો ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક સારા રાજ્ય અને કલ્યાણકારી રાજ્યના નિર્માણ માટે એને માર્ગદર્શક બનતા સિદ્ધાંતો છે પછી ન્યાય પ્રણાલી છે ચૂંટણી પંચ છે કે જેના દ્વારા લોકોનું જે વ્યક્તિ ચૂંટી નાખે છે પ્રતિનિધિત્વ એ ચૂંટણી દ્વારા બાળકો એ છબી વ્યક્ત થાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે લઘુમતી પછાત અને વંચિત સમૂહ માટેની બાળકો ખાસ જોગવાઈ કરવામાં આવી છે એક જ નાગરિકત્વ આપણા બંધારણની બીજી મહત્વની લાક્ષણિકતા છે એક જ નાગરિકત્વ કારણ કે વિશ્વના અમુક દેશો એવા પણ છે કે જેને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય પણ ભારતમાં દરેક વ્યક્તિને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે અને એ છે ઇન્ડિયન ભારતીય બાકી અમેરિકાની વાત કરીએ તો અમેરિકા દેશમાં બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે સર એટલે કઈ રીતના બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય એટલે બાળકો અમેરિકામાં છે ને જે અલગ અલગ સ્ટેટ છે એ સ્ટેટનું પણ નાગરિકત્વ પ્રાપ્ત થાય અને અમેરિકાનું પણ નાગરિકત્વ પ્રાપ્ત થાય ભારતની અંદર પણ સેમ સિચ્યુએશન છે આપણે અહીંયા પણ અલગ અલગ રાજ્યો છે અને આ રાજ્યનો બનેલો એક સંઘ એટલે ભારત પણ આપણા દેશમાં બાળકો રાજ્યનું નાગરિકત્વ નથી પ્રાપ્ત થયું જોજો આપણે પ્રતિજ્ઞા બાળકો બોલીએ છે ને તો અમે બધા ભારતીય છે એવી પ્રતિજ્ઞા લઈએ છે આપણે એમ નથી કહેતા કે અમે ગુજરાતી છે અમે મરાઠી છે અમે તેલુગુ છે અમે કન્નડ છે અને અમે મદ્રાસી બાળકો એવું આપણે બોલતા નથી બરાબર આપણા માટે બાળકો ભારતની અંદર કોઈ પણ રાજ્યમાં આવ્યો તમને ભારતનો જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને એટલા માટે ભારતની અંદર એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે તમને પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે વિશ્વમાં નીચેનામાંથી કયો એક દેશ એવો છે કે જેને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે તો એ અમેરિકા છે ત્યાર પછી મૂળભૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર હવે બાળકો સમવાય તંત્રની તો બાળકો ચર્ચા આપણા બંધારણમાં છે જ નથી ફેડરલ શબ્દનો બાળકો ઉલ્લેખ નથી તેમ છતાં સાંભળો દેશની અંદર બાળકો જે કંઈક રાજ્ય વ્યવસ્થા છે અને કેન્દ્ર વ્યવસ્થા છે એમાં સર્વોપરી જો કોઈ હોય તો એ કેન્દ્ર સરકાર છે કારણ કે જો કોઈ દેશની અંદર વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય અને આ પરિસ્થિતિમાં સર્વોચ્ચ સત્તા કોની ગણવામાં આવે છે કેન્દ્રની ગણવામાં આવે છે કોની ગણવામાં આવે છે કેન્દ્રની તેમ છતાં આપણા દેશમાં કેન્દ્ર સરકાર પણ કાર્ય કરે છે અને રાજ્ય સરકાર પણ કાર્ય કરે છે અને એટલા માટે આ કેન્દ્રવાળું કેન્દ્ર સરકાર દ્વારા બાળકો અલગ અલગ વિષયોની છે ને સોંપણી કરી દેવામાં આવે છે કે અમુક વિષયો એવા છે કે જેના પર કેન્દ્ર સરકાર કાયદો ઘડે છે અમુક વિષયો એવા છે કે જેના પર રાજ્ય સરકાર કાયદો ઘડે છે અને અમુક વિષયો એવા છે જે કમ્બાઇન્ડલી છે જેને કહેવાય છે સંયુક્ત યાદી તો તમને આ પરીક્ષામાં સવાલ પૂછાય છે કે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો છે 97 વિષય
केन्द्र यादी में केटला विषयों नो समावेश थाय छे तो 97 विषयों नो समावेश थाय छे। राज्य यादी में केटला विषय नो समावेश थाय तो राज्य यादी में 66 विषयों नो समावेश थाय छे। अने संयुक्त यादी में केटला विषय नो समावेश थाय तो संयुक्त यादी में बाळको 47 विषयों नो समावेश थाय छे। तो तमने विकल्प में पूछाय छे, बी केरफुली याद रखो, केंद्र यादी में पूछाय तो 97 विषय, राज्य यादी में पूछाय तो 66 विषय, अने संयुक्त यादी में पूछाय तो 47 विषय। हवे सर आ विषयों कया कया के जेना पर केंद्र, हवे बोलो आ 97 विषय छे ने तो आ 97 विषयों पर कायदो कोण घड़शे, केंद्र सरकार। कोण घड़शे, केंद्र सरकार। आ 66 विषयों छे तो आ 66 विषयों पर कायदो कोण घड़शे, राज्य सरकार, जे ते राज्यनी राज्य सरकार। अने संयुक्त यादी आना पर केंद्र सरकार पण कायदो घड़ी सके छे ने राज्य सरकार पण कायदो घड़ी सके छे। अच्छा सर, केंद्र अने राज्य सरकार बंने कायदो घड़े तो एमां सौथी वधारे महत्व कोने आपवामां आवे, केंद्र सरकारे घड़ेला कायदा बराबर। जो कि बालको मोटा भागना ए कायदा केंद्र सरकार द्वारा संयुक्त यादी में घड़ाता होय छे। हवे केंद्र यादी में कया कया विषयो छे, संरक्षण, विदेशी बाबतो, हाँ कोई अन्य देश साथे बालको करार करवानो होय ए विदेशी बाबत कहेवाय तो आपणा देशना विदेश मंत्री कार्य करे छे, आपणा देशना विदेश मंत्री ए कार्य करे छे तो एने विदेशी बाबत, ए केंद्र सरकार करे। अणुशक्ति, नाणो, वीमो, खबर ने नाणो एटले बालको आपणे थोड़ा वर्षो पहला नोटबंदी थई हती तो केंद्र सरकार एने हुकम आपे, काल रात्रि नोट बंद, एटले ए हुकम कोण आपे छे, केंद्र सरकार। वीमो, वीमो એટલે વીમા કંપની, તો વીમા કંપની બાબતોના જે કંઈ કંઈ પોલિસી હોય, જે કંઈ કંઈ એના ફંડામેન્ટલ હોય, એના જે નીતિ નિયમો હોય, એમાં ચેન્જીસ કરવો હોય, એમાં પ્લસ કરવા હોય તો એ કેન્દ્ર સરકાર કરે। પછી બેન્કિંગ ક્ષેત્ર, તાર ટપાલ તો સરકારનું ખાતું છે, સાથે સાથે રેલવે પણ ખાતું છે, સરકારના પર્ટિક્યુલર પાછા ત્રણ ભાગ આવે, સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની, આ બે ખાતા છે, તાર ટપાલ ખાતું ને રેલવે ખાતું। હવે રેલવેના ભાડાના દરમાં વધારો કરો, ઘટાડો કરવો હોય ને તો એ કેન્દ્ર સરકારે નક્કી કરે, રાજ્ય સરકાર નક્કી ન કરે। હવે રાજ્ય પાસે રાજ્ય સરકાર કયા કયા કાયદાઓ ઘડી શકે છે તો એ કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ અંગે પોતાની શિક્ષણ પ્રણાલીમાં રાજ્યમાં જે સુધારા વધારા કરી શકે છે, સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં, કૃષિ વિષયક બાબતોમાં, સિંચાઈ બાબતોમાં, આરોગ્યની બાબતોમાં, ભૂમિ સંરક્ષણની બાબતોમાં, રાજ્યોના આંતરિક વેપારની બાબતોમાં તે સુધારા વધારા કરી શકે છે। રાજ્યોના આંતરિક વેપારની આ બધા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે રાજ્ય સરકાર। અને સંયુક્ત યાદી તો દિવાની અને ફોજદારી બાબતો, આ તમારા માટે પહેલા શબ્દ છે, દિવાની અને ફોજદારી। દીવાની બાબતો એટલે શું, જો કોર્ટની અંદર છે ને અદાલતની અંદર બે પ્રકારના મુકદમા ચાલતા હોય, એક જમીન, મિલકત, જાયદાદ, આવા બધા કેસીસ ચાલતા હોય, આવા કેસીસને, આવા કોર્ટને દીવાની કોર્ટ કે દીવાની મુકદમા કહેવાય કે દીવાની દાવા કહેવાય। જ્યારે લૂંટફાટ, ચોરી, ડકેતી, ખૂન, હત્યા, અપહરણ આવા મુદ્દા છે ને ફોજદારી બાબતોમાં થાય તો બે પ્રકારની કોર્ટ હોય, સેશન્સ કોર્ટ અને જ્યુડિશિયલ કોર્ટ, એટલે દીવાની કોર્ટ અને ફોજદારી કોર્ટ। તો એનામાં જે કંઈ કાયદા ઘડવાનું કાર્ય કરે છે એ બે સરકાર કરી શકે છે। લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, તો આ બાબતે પણ સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે। શિક્ષણની બાબતોમાં પણ, કારણ કે કેન્દ્ર સરકાર પણ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે આખા ભારતની અંદર, અને જે તે રાજ્યની રાજ્ય સરકાર પણ શિક્ષણ ચલાવે છે તો રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં શિક્ષણમાં સુધારો વધારો કરવો હોય તો એને સ્વતંત્રતા આપવામાં આવે છે। આર્થિક આયોજન અને વ્યાપારી સંઘો, તો આ બધી બાબતો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે સંયુક્ત સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર। ત્યાર પછી છે શેષ સત્તા કોને કહેવાય, હવે આ ચોથા મુદ્દાનો ટોપિક છે, શેષ સત્તા કોને કહેવાય। આપણે હમણાં ચર્ચા કરી કેન્દ્ર સરકાર,
राज्य सरकार अने संयुक्त सरकार के पर्टिकुलर महत्वना विषयों ने आपणे त्रण पार्ट में वेची दीधा छे, पण बुद्धिशाळी घणीवार कोई एक विषय एवो उद्भवे कि केन्द्रमय नो होय, राज्यमय नो होय, संयुक्तमां पण न होय। शू केन्द्रमां पण न होय, राज्यमां पण न होय अने संयुक्तमां पण न होय, त्यारे ए विषयने शू कहेवाय? शेष सत्ता। एने शेष सत्ता बाळको हजी न कही शकाय, त्यारे एवो एकाद विषय, एवो एक मुद्दो बाळक उद्भवे के केन्द्रमय नो होय, राज्यमय अने संयुक्तमां न होय, तो आ जे विषय होय तो आ विषय पर कायदो कोण घडशे? घड़वानी जवाबदारी छे केंद्र सरकार। याद राखजो, कोनी छे? केंद्र सरकार ने। आने कहेवाय छे शेष सत्ता। जारे कोई पण विषयनुं वर्गीकरण केंद्र राज्य के संयुक्त यादी में करवामां न आवी होय त्यारे ए विषय पर कायदो घड़वानी सत्ता केंद्र सरकार ने छे, तेने शेष सत्ता कहे छे। त्यार पछी नंबर पांच, कटोकटी वेला एक तंत्री व्यवस्था। देशनी अंदर कटोकटी सर्जाती होय त्यारे भारतना जे अलग अलग राज्यों छे के जेने अमुक अंशे स्वतंत्रता आपेली छे कायदा घड़वानी बाबतोमां, वहीवटोनी बाबतोमां, परंतु ज्यारे देशनी अंदर कटोकटी थाय छे, आ कटोकटी वेळाए समग्र देशनो वहीवट एक तंत्री थई जाय छे अने चलावे छे केंद्र सरकार। तो एक तंत्री व्यवस्था एमां त्रण प्रकारनी जोगવાઈ લાગુ પડે છે। ત્રણ પ્રકારની બળકો દેશની અંદર કટોકટી લાગે છે, એમાં પહેલું છે યુદ્ધ થતું હોય, બાહ્ય આક્રમણ, દાખલા તરીકે ભારત અને ચીન વચ્ચે, પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ જાય તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્રનો બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય, ત્યારે બળકો સમગ્ર દેશની જો સલામતી જોખમાતી હોય એવી પરિસ્થિતિમાં સલામતી વિષયક કટોકટી લાદવામાં આવે છે। બીજું છે આ દેશની અંદરની વાત છે, બાહ્ય અને બાહ્ય કટોકટી કહી શકાય, કારણ કે બાહ્ય આક્રમણોથી આ બાબતનું બળકું નિર્માણ થાય। હવે આ દેશની આંતરિક કટોકટી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ મુજબ અનુસાર રાજ્યની સરકાર શાસન ચલાવી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી લાદે છે, અને આવા સંજોગોમાં રાજ્યમાં કેવું શાસન લાગી જાય છે? રાષ્ટ્રપતિ શાસન। સાંભળી લો, ભારતના અલગ અલગ રાજ્યો છે। હવે અલગ અલગ રાજ્યોમાંથી હું તમને એવું કહું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા આપણા જે બંધારણ જે ઘડેલી જોગવાઈ છે, કાયદાઓ છે, નીતિ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એ પ્રમાણે રાજ્ય, પંજાબ રાજ્ય સરકાર વહીવટ ચલાવી શકે તેમ ન હોય ત્યારે શું થાય ખબર? આ પંજાબ રાજ્ય પૂરતું, માત્ર પંજાબ રાજ્ય પૂરતું કેન્દ્ર સરકાર શું લાગે છે? બંધારણીય કટોકટી। કે બંધારણીય કટોકટી? કારણ કે એના બંધારણની જોગવાઈ અનુસાર શાસન ચાલી શકે તેમ નથી, અને એટલા માટે એને બંધારણની કટોકટી લાદે છે ત્યારે અહીં પંજાબમાં રાષ્ટ્રપતિ દ્વારા શાસન ચલાવવામાં આવે છે, એને કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન। અને આવું પંજાબમાં કટોકટી લાદેલી છે 1976ના સમયગાળા દરમિયાન, એટલા માટે લોકો પંજાબનું ઉદાહરણ પણ આપ્યું। સર, હવે પંજાબમાં કે કોઈ પણ રાજ્યની અંદર બરાબર વહીવટ નથી ચાલતો, એ કેન્દ્ર સરકારને કે રાષ્ટ્રપતિને કઈ રીતના ખબર પડે? ખબર પડે, કારણ કે રાષ્ટ્રપતિ દરેક રાજ્યની અંદર એક રાજ્યપાલની નિમણૂક કરેલી હોય, અને આ રાજ્યપાલના સૂચન દ્વારા રાષ્ટ્રપતિ એ રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ પાડે છે। અને ત્રીજું છે નાણાકીય કટોકટી। જ્યારે વસ્તુના ભાવમાં નિરંતર સતત વધારો થતો જતો હોય ને,
ત્યારે દેશની અંદર નાણાકીય કટોકટી એટલે કે મોંઘવારી દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતી જતી હોય ને આવા સંજોગોની અંદર કઈ કટોકટી લાગે છે નાણાકીય કટોકટી હવે બળો આગળનો મુદ્દો જોઈએ તો આગળનો મુદ્દો છે દ્વિગૃહી પ્રથા ભારતના બંધારણની દ્વિગૃહી એટલે દેશઘર બે ગૃહો અને આપણા દેશની અંદર બે ગૃહો છે આપણા દેશમાં જે સર્વોપરી હોય ને એ સંસદ છે શું છે સંસદ છે અને સંસદના બે ગૃહો છે બસ એ જ અહીંયા શું કહેવા માંગે છે એટલા માટે કહેવાય દ્વિગૃહી પ્રથા અચ્છા સર સંસદ કોને કહેવાય કાલ મેં તમને એવો સવાલ પૂછ્યો કે સંસદ કોને કહેવાય તો સંઘની ધારાસભાને સંસદ કહેવાય શું સંઘની ધારાસભાને સંસદ કહેવાય સંસદના બે ગૃહો છે એક છે નીચલું ગૃહ એક છે નીચલું ગૃહ અને એક છે ઉપલું ગૃહ આ ઘણીવાર આવશે હો તમને ભણવા ચેપ્ટર નંબર 8 માં પણ આવશે 9 માં પણ આવે છે અને 10 માં પણ આવે છે હવે નીચલું ગૃહને કહેવાય લોકસભા નીચલા ગૃહને કહેવાય લોકસભા અને ઉપલા ગૃહને કહેવાય રાજ્યસભા લોકસભામાં બાળકો દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને આ 5 વર્ષે ચૂંટણી થાય તો એમાં મત કોણ આપે દેશની જનતા દેશની જનતા આના 2024 માં ચૂંટણી થશે તો એમાં દેશના લોકો એમાં મત આપશે અને લોકસભામાં લોકસભાની સભ્ય સંખ્યા છે 545 એટલે 545 માંથી જે સૌથી વધારે મત મેળવશે એ પક્ષ એને કહેવાય બહુમતી એને શું કહેવાય બહુમતી બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે હાલમાં જે નરેન્દ્ર મોદી બાળકો વડાપ્રધાન તરીકે કાર્યરત છે એ 2019 માં સૌથી વધારે મત લઈને બહુમતી મેળવેલી અને પછી સત્તા પર આવી તો દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને લોકસભા પરિવર્તિત છે લોકસભા પરિવર્તિત છે કારણ કે દર 5 વર્ષે પછી બાળકો સભ્યો બદલાતા રહે છે રાજ્યસભામાં રાજ્યસભાની જે ચૂંટણી છે ને પરોક્ષ થાય છે એમાં પણ ટોટલ 250 સભ્ય છે પણ ચૂંટણી માત્ર કેટલાની થશે 238 ની તો સર બાકીના 12 બાકીના જે 12 હોય ને એ 12 ની ચૂંટણી સોરી ચૂંટણીની રાષ્ટ્રપતિ એનું સિલેક્શન કરે છે 12 બાળકો સભ્યોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ સર આ 12 સભ્યો કોણ હોય કાયદાનો જાણકાર હોય કોઈ પણ ક્ષેત્રોમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય આપણા દેશની અંદર એનું વર્ચસ્વ એનું પ્રભુત્વ બહુ સારું હોય દાખલા તરીકે સચિન તેંડુલકરને 12 સભ્યોમાં નિમણૂક કરવામાં આવી હતા ફિલ્મ સ્ટાર રેખાજીને 12 સભ્યોની અંદર સાંસદ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા હવે 250 સભ્યો માંથી છે ને દર ચોક્કસ સમય અંતરે એક તૃતીયાંશ સભ્યો શું થાય છે વિરુદ્ધ થાય છે અને ફરી પાછા એટલા સભ્યો પણ ચૂંટવામાં આવે છે એટલે રાજ્યસભા છે ને રાજ્યસભાનું કોઈ દિવસ વિસર્જન થતું નથી લોકસભાનું વિસર્જન થાય છે દર 5 વર્ષ પછી કારણ કે દર 5 વર્ષ પછી ચૂંટણી થાય અને દેશની અંદર ચૂંટણી યોજાય દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિઓ ઉભા રહે અને દેશની જનતા એ પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે એ પ્રતિનિધિ જ લોકસભામાં જાય છે અને આપણું પ્રતિનિધિત્વ કરે છે તો આ જે દ્વિગૃહી પ્રથા છે તો એ આ પ્રમાણે કાર્ય કરે છે હવે સાંભળો બહુમતી જ્યારે ચૂંટીને આવે ને બાળકો બહુમતી પક્ષ બરાબર દાખલા તરીકે લાસ્ટ ટાઈમ બાળકો ભાજપ જીતીને આવ્યું બરાબર તો ભાજપ પક્ષનો છે ને સંસદની નીચે લોકસભા અને પછી બાળકો પ્રધાનમંડળની રચના થાય શું કહેવાય પ્રધાનમંડળની રચના થાય આ પ્રધાનમંડળની રચના થાય ને તો એમાંથી છે ને અલગ અલગ પ્રધાનો બનાવવામાં આવે બરાબર પ્રધાનો એટલે મંત્રી દાખલા તરીકે કૃષિ મંત્રી વાહન વ્યવહાર મંત્રી સંચાર મંત્રી રેલવે મંત્રી તો બાળકો આ જે મંત્રીમંડળ હોય ને એને કેબિનેટ કહેવાય શું કહેવાય કેબિનેટ કહેવાય કેબિનેટ કક્ષાના મંત્રી હોય તો આ પ્રધાનમંડળ ની રચના થાય છે અને આ પ્રધાનમંડળ પર જ બાળકો એના દેશની મહત્વનો વિકાસની ભાગદોડ આપવામાં આવે છે આ મંત્રી જેટલા તાર્કિક હોય આ મંત્રી બાળકો બુદ્ધિવાન ને કૌશલ્યવાન હોય એટલા
એટલો વિકાસ દેશની અંદર સારી રીતના થઈ શકે છે. તો આ જે દ્વિગૃહી પ્રથા છે કે સૌથી મહત્વનું બાળકો પાર્લામેન્ટ હોય, સંસદ હોય, એના બે ગૃહ હોય, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ, લોકસભા હોય છે ને રાજ્યસભા. લોકસભામાં બાળકો બહુમતી પક્ષના બહુમતી પક્ષ ધરાવતા કોઈ પણ પ્રતિનિધિને વડાપ્રધાન બનાવવામાં આવે છે. પછી વડાપ્રધાન પોતાના નીચે પ્રધાનમંડળની રચના કરે છે અને પ્રધાનમંડળની નીચે વિવિધ પ્રધાનોની નિમણૂક કરે છે અને એ દેશના અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનો વિકાસ સાધે છે. તો આજે આટલું જ ચલાવીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા લક્ષણોની આપણે ચર્ચા કરીશું. પણ આજે જેટલું ચાલ્યું એટલું હોમવર્કમાં એક વખત લખવાનું રહેશે.